स्वागत છે આપનું છું સમીર. પીએમ મોદીની કમલમમાં બેઠક અને કમલમમાં પીએમ મોદી કરશે સંબોધન. એમપી એમએલએ પદાધિકારીઓ કારોબારી સભ્યોને સંબોધન અને બેઠક જે થવાની છે તેમાં ગુજરાત ભાજપના 500થી વધુ નેતાઓ હાજર. તો પીએમ મોદી કરશે સંબોધન. ધારાસભ્યો સાંસદ પદાધિકારીઓ તમામ લોકો જે હાજર છે અને થોડી જ વારમાં કમલમમાં બેઠક શરૂ થવા જઈ રહી છે જ્યાં પહોંચ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. કારોબારી સભ્યોને પણ તેઓ સંબોધન કરશે અને ગુલાબની જે પાખડીઓ જે ઉડતી જોવા મળી હતી લોકો તેમનું અભિવાદન કરતા નજરે પડ્યા હતા અને જે રસ્તા પરથી કાફલો આગળ વધતો હતો તે સમગ્ર રસ્તો એ ફૂલોની પાખડીઓથી છલોછલ ભરાઈ ગયો. તો ફૂલોથી શણગારવામાં આવ્યું છે સમગ્ર શહેરને. કમલમ પણ ફૂલોથી શણગારવામાં આવ્યું. તો આપ જોઈ રહ્યા છો અબીર ગુલાલની છોડોડી એ પાખડીઓનો વરસાદ કરવામાં આવ્યો હતો અને પાંખડીઓ ફૂલોના વરસાદથી સૌ કોઈ લોકો અભિવાદિત કરવા માંગતા હતા પીએમને. અમારા સંવાદદાતા મયુર માંકડિયા જોડાયા છે. મયુર, કેવો નજારો જોવા મળ્યો જ્યારે એ દિવસ યાદ આવે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા હતા અને તે વખતે આવો રોડ શો યોજવામાં આવ્યો હતો અને ત્યારબાદ લાંબા સમય બાદ આટલો ભવ્યથી ભવ્ય જેમાં લાખો લોકો એ રોડની બંને બાજુ ઊભા જોવા મળ્યા અને સ્વાગત કરતા જોવા મળ્યા પ્રધાનમંત્રીનું. જી બિલકુલ સમીર, તમને જણાવી દઉં કે છેલ્લા બે વર્ષથી જે કોરોના મહામારીનો કાળ ચાલી રહેલો હતો ત્યારે આ પ્રકારના એક પણ ભવ્ય રોડ શો છે તે જોવા નહોતા મળેલા. હવે જ્યારે કોરોના મહામારીથી મુક્તિ મળેલી છે ત્યારે સૌ પ્રથમ વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જે રોડ શો છે તે જોવા મળી રહેલો છે. એરપોર્ટથી લઈ અને ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભવ્ય રોડ શો જે છે તે કરવામાં આવેલો. 100 જેટલા જે ટેબલ હતા તે લગાવવામાં આવેલા હતા. જુદા જુદા જે મોરચાઓ છે તેમના દ્વારા પ્રધાનમંત્રીનું સ્વાગત કરવામાં આવેલું હતું. અમદાવાદ શહેર ભાજપ અને ગાંધીનગર શહેર ભાજપ આ બંને શહેરો દ્વારા ભવ્યથી ભવ્ય સ્વાગત જે છે તે પ્રધાનમંત્રીનું કરવામાં આવેલું. કમલમ ખાતે પણ પ્રધાનમંત્રી નું જે સ્વાગત છે તે કરવામાં આવેલું છે. અહીં પણ ભવ્ય સ્વાગત કરવામાં આવેલું છે. સમગ્ર કમલમ પરિસર છે તેમને શણગારવામાં આવેલું છે. ખાસ કરીને જો કમલમની વાત કરવામાં આવે સમીર, તો કમલમ જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ખૂબ દિલને નજીક રહેલું છે. કારણ કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે આ પ્રદેશ કાર્યાલયનું નિર્માણ કરાવેલું હતું અને એક જે રાષ્ટ્રીય પાર્ટી હોય તેનું કાર્યાલય અતિ ભવ્ય હોય તેની અંદર તમામ આ પ્રકારની જે વ્યવસ્થાઓ છે કાર્યકરો માટેની તે હોય તે પ્રકારની તેમનું વિઝન હતું. જે મોદી મેજિક ચાલુ છે, બ્રાન્ડ મોદીની જે ઇમેજ છે બધું મજબૂત બની છે, તો આ ભવ્યાતિ ભવ્ય વિજય બાદ તેઓ કયા પ્રકારનો સંદેશ આપશે, કયા પ્રકારનો મંત્ર આપશે, શું સંબોધન કરશે, કયા કયા છે મુખ્ય મુદ્દાઓ? જી બિલકુલ સમીર, 432 જેટલા અપેક્ષિત સભ્યો છે અને અપેક્ષિત જે સભ્યો છે તેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે પ્રદેશ કાર્યાલયના હોલ ખાતે સંબોધવાના છે. ખાસ કરી અને જે પાર્ટીના જે મૂલ્યો છે, વિચારધારા છે તેની સાથે વળગી અને જે વિકાસના કાર્યો છે તે લોકો સુધી પહોંચાડવા. કારણ કે જે 4 રાજ્યોની ચૂંટણી થઈને તેની અંદર સૌથી મોટું ઉત્તર પ્રદેશ જેવા રાજ્યની અંદર ચૂંટણી થઈ જેની અંદર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે યોજનાઓ છે લોકો સુધી પહોંચેલી તેનો સીધો લાભ જે છે તે મળેલો. 37 વર્ષનો જે રેકોર્ડ છે તે તૂટેલો. તો ચોક્કસ 27 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને તેની અંદર ઘરે ઘરે નરેન્દ્ર મોદીને નરેન્દ્રભાઈ તરીકે તમામ જે કાર્યકરો છે અને ગુજરાતના નાગરિકો છે તે ઓળખી રહેલા છે. ત્યારે ચોક્કસ જે જીતનો મંત્ર છે તે એકમાત્ર રહેશે કે રાજ્ય અને કેન્દ્રની જે તમામ યોજનાઓ છે તે તમામ જે વંચિતો છે, ગરીબો છે, પીડિતો છે છેલ્લામાં છેલ્લા માનવી સુધી પહોંચાડવા માટે દરેક કાર્યકરોએ પ્રયત્ન કરવાના રહેશે અને તે માટેની કામગીરી કરવાની રહેશે. ચોક્કસ બીજો સંદેશો એ પ્રકારનો પણ હશે કે કાર્યકર્તા નાનો હોય કે મોટો કોઈને કોઈ જે કાર્યકર હશે જે પાર્ટી માટે કામ કરશે તેને સમયાંતરે પાર્ટી તેમને મહત્વના જે હોદ્દા છે તે આપતી હોય છે. ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે જેની અંદર સામાન્ય
સામાન્ય કાર્યકર છે તે પણ પ્રધાનમંત્રી બની શકે છે અને તે પ્રકારનો મેસેજ પણ પ્રધાનમંત્રી પોતાની સ્પીચની અંદર જે આ કાર્યકરો સાથેના સંવાદની અંદર આપશે. સાથે જ જો વાત કરીએ તો 182નો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે લક્ષ્યાંક રાખેલો છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની અંદર જે રીતે તેમણે વિજય પ્રાપ્ત કરેલો અને તેની અંદર મહત્વનું જે કારણ હતું તે પેજ પ્રમુખનું તેમનું જે ગઠન હતું તે હતું. પેજ પ્રમુખની 100% કામગીરી પૂર્ણ કરવા જે છે તે પ્રધાનમંત્રીનો પણ આગ્રહ રહેશે કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ સમગ્ર રિપોર્ટ જ્યારે પ્રદેશ અધ્યક્ષ દ્વારા આપવામાં આવેલો હતો ત્યારે પ્રદેશ અધ્યક્ષની આ જે કામગીરી છે તેમને તેમણે બિરદાવેલી હતી અને અહીં પણ તમામ જે 432 જે મહત્વના હોદ્દેદારો છે જેની અંદર રાજ્ય સરકારના મંત્રીઓ છે, કેન્દ્ર સરકારના મંત્રીઓ છે, સાંસદ સભ્યો છે, ધારાસભ્યો છે, જિલ્લા પ્રમુખો છે, સાથે જ પ્રદેશના આ જે તમામ હોદ્દેદારો છે, પ્રદેશ મહામંત્રીઓ છે તે ઉપસ્થિત છે અને તેમને અહીંથી આ જે મેસેજ છે તે આપવામાં આવશે. એટલે કે આગામી વિધાનસભાની ચૂંટણી છે તે પહેલા જે 100% પેજ પ્રમુખની જે કામગીરી છે તે પૂર્ણ કરી દેવામાં આવે. સાથે જ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ જ્યારથી તેમને પ્રદેશ ભાજપની કમાન સંભાળેલી છે ત્યારથી તેમને ડિજિટલ જે સમગ્ર વ્યવસ્થા છે એટલે કે પેપરલેસ વ્યવસ્થાનો આગ્રહ રાખેલો છે અને આજે પણ જ્યારે અહીં જે 432 કાર્યકર્તાઓને જે હોલની અંદર પ્રવેશ આપવાનો હતો તેની બહાર પણ એક ડિજિટલ મશીન વિઝિટર મશીન લગાવવામાં આવેલું હતું અને બકાયદા આ તમામ જે કાર્યકરો છે તેની અંદર તેમનું રજીસ્ટ્રેશન થયેલું અને તેમનો ફોટો પાડવામાં આવેલો અને ત્યારબાદ તેમનો જે પ્રવેશ છે તે હોલની અંદર આપવામાં આવેલો. એટલે કે જે પેપરલેસ જે કામગીરી છે તેને પણ મહત્વ આપવામાં આવશે અને સાથે જ નાનામાં નાના કાર્યકરને સાંભળવા માટે નાનામાં નાના કાર્યકરને પાર્ટી સાથે રાખવા માટેનું જે સૂચન છે તે પ્રધાનમંત્રી દ્વારા અહીંથી આપવામાં આવશે. ચોક્કસ જે રીતની 4 રાજ્યોની અંદર જીત થયેલી છે અને હવે ગુજરાતની અંદર ચૂંટણી આવી રહેલી છે ત્યારે ગુજરાતની અંદર પણ ઐતિહાસિક જીત જે છે તે મળે ભારતીય જનતા પાર્ટીને. ભારતીય જનતા પાર્ટી જે નવા રેકોર્ડ છે તે પ્રસ્થાપિત કરે, જૂના રેકોર્ડ છે તેને તોડે તે પ્રકારનો જે છે તે તેમના જે અભિભાષણ છે તેની અંદર રહેશે અને તે પ્રકારનો સંદેશ આ 432 જેટલા જે હોદ્દેદારો છે તેમને આપવામાં આવશે અને તે પ્રકારે સમગ્ર ગુજરાતની અંદર કારણ કે એરપોર્ટથી સીધા તેઓ પ્રદેશ કાર્યાલય આવેલા છે તો કાર્યકર્તા પાર્ટીની અંદર સર્વસ્વ છે તે પ્રકારનો સંદેશો પણ પોતાના જે ભાષણ છે તેની અંદર પ્રધાનમંત્રી દ્વારા આપવામાં આવશે. એટલે કે જે 182નો લક્ષ્યાંક રાખેલો છે, ઐતિહાસિક જીત માટેનો જે પાયો છે તે પ્રધાનમંત્રી આજે આ 432 કાર્યકર્તાઓને આપશે જીતનો મંત્ર અને આ જીતનો મંત્ર ઐતિહાસિક જીત કઈ રીતે મેળવવી તેનો મંત્ર જે છે તે પ્રધાનમંત્રી આ તમામે તમામ કાર્યકર્તાઓને 1.5 કલાકની અંદર જે સંબોધશે અને તેની અંદર ચર્ચાની અંદર તેમને સમજાવશે. ખાસ કરીને જો સ્ટેજની વાત કરવામાં આવે તો સ્ટેજની પાછળ બેનર લગાવવામાં આવેલું છે જેની અંદર ભારતીય જનતા પાર્ટી એટલે જનસંઘના સ્થાપક દીનદયાળ ઉપાધ્યાય અને શ્યામા પ્રસાદ મુખર્જીનો ફોટો છે. તો જમણી બાજુ જો વાત કરીએ તો પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી અને જે એલ કે અડવાણી છે તેમનો ફોટો લગાવવામાં આવેલો છે. સાથે જ જો વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, તે ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનો ફોટો એ લગાવવામાં આવેલો છે સ્ટેજ ઉપર. સાત લોકો આપની પાસે ફરીથી આવું છે, એક બ્રેક લઈશું. જ્યારે ગઈકાલે જોવા મળ્યું કે જે મતોનો જે વરસાદ થયો હતો, જે પરિણામ જાહેર થયું અને 4 રાજ્યોમાં પ્રચંડ બહુમતી હાંસલ કરી હતી અને હવે આજે જોવા મળ્યું કે જે જે જગ્યાએથી કાફલો પસાર થતો હતો, રોડ શો થતો હતો, ત્યાં ફૂલોનો વરસાદ થઈ રહ્યો હતો. તો નેતાઓને એક સંકેત જરૂર આપવામાં આવ્યો છે કે હવે પગ વાળીને બેસવાનું નથી, શંખનાદ ફૂંકાઈ ચૂક્યો છે અને હવે તૈયારી કરવાની છે આગામી વિધાનસભાની ચૂંટણી માટે. અહીં સમય છે એક બ્રેકનો. કેસરિયા
ન્યૂઝ હેડલાઇનના પ્રાયોજક પેટ સફા આયુર્વેદિક ચૂર્ણ પેટ સફા હર રોગ દફા। ન્યૂઝ હેડલાઇનના પ્રાયોજક પેટ સફા આયુર્વેદિક ચૂર્ણ પેટ સફા હર રોગ દફા। પુરુષો કે મુકાબલે જ્યાદા વોટ કિયા હૈ વહાં બીજેપી કો બમ્પર જીત મિલી હૈ। એક પ્રકાર સે હમારી માતા બહેને હમારી બેટિયાં હમારી યે સ્ત્રી શક્તિ ભાજપા કી જીત કી સારથી બની હૈ। 2019 में जब लोकसभा में हम दोबारा जीत करके आए तो उस ज्ञानियों ने कहा था कि भाई 2019 के जीत में क्या है, ये तो 2017 में ही तय हो गई थी, क्योंकि 2017 में यूपी का रिजल्ट आया था। मैं मानता हूं इस बार भी ये ज्ञानी जरूर कहने की हिम्मत करेंगे कि 2022 के नतीजों ने 2024 के नतीजे तय कर दिए हैं। तो देखिए, प्रचंड जीत बीजेपी को मिली, लेकिन सबसे अहम और महत्वपूर्ण भूमिका जिसने निभाई है वो है महिला शक्ति, और महिला शक्ति के ऊपर ही आज हम बात करने वाले हैं, जिस पर हमारे साथ इस समय जुड़ चुके हैं एसएन सिंह साहब, प्रवक्ता हैं बीजेपी से, प्रोफेसर भुवन जोशी जी हैं नेता समाजवादी पार्टी से, और भी हमारे साथ गेस्ट जुड़ेंगे। लेकिन आइए सबसे पहले एक एक करके रिएक्शन ले लेते हैं, बीजेपी की तरफ चलते हैं और एसएन सिंह जी से बात करते हैं। एसएन सिंह जी, सबसे पहले आपको ढेर सारी शुभकामनाएं, खूब बधाई, आपने एक और बार प्रचंड जीत हासिल की है, सत्ता में आपने वापसी की है। लेकिन आज जिस मुद्दे पर हम चर्चा कर रहे हैं वो बहुत महत्वपूर्ण हो जाता है सर, क्योंकि देखिए जमीन से लेकर आसमान में अगर सफलता का परचम महिलाएं लहरा सकती हैं तो यूपी में एक बड़ा बदलाव अगर दे सकती हैं तो वो महिलाएं दे सकती हैं। कुल मिलाकर 33 कैंडिडेट्स महिलाएं जो थी इस बार चुनावी मैदान में थी, जिसमें आपकी पार्टी की सबसे ज्यादा 25 महिलाओं ने जीत दर्ज की है। आपका पहला रिएक्शन इसके ऊपर सर। देखिए, पहले तो जीत के लिए जो प्रदेश की जनता है उसको हार्दिक बधाई, और इस जीत का श्रेय आप सभी लोगों को जाता है कि आप सभी लोगों ने जो है विकास, विश्वास और सुरक्षा के मानक को सही माना और भारतीय जनता पार्टी को मत दिया। देखिए, रही बात महिलाओं की, तो महिलाएं भरोसा करती हैं आदरणीय प्रधानमंत्री मोदी जी पर और योगी जी पर, उनकी नीतियों पर, उनके कार्यों पर, कि किस तरह से जो है मोदी जी के जो कार्य हैं वो योगी जी के द्वारा उत्तर प्रदेश में किए गए। उत्तर प्रदेश 2017 के पहले एक ऐसा राज्य था जहां महिलाएं सुरक्षित नहीं थी, दिन में ही अपहरण हो जाते थे, उनके स्वतः के अपहरण हो जाते थे, बच्चों के अपहरण हो जाते थे, उनके पति के अपहरण हो जाते थे। जब से उत्तर प्रदेश में आदरणीय योगी आदित्यनाथ जी के नेतृत्व में सरकार बनी, तब से महिला सुरक्षा को लेकर। रिपोर्ट स्पॉन्सर्ड बाय मैंगो एयर कूलर, इन गर्मियों में घर ले आए मैंगो एयर कूलर वाली ठंडक। वेदर रिपोर्ट स्पॉन्सर्ड बाय मैंगो एयर कूलर, इन गर्मियों में घर ले आए मैंगो एयर कूलर वाली ठंड है, उस पर ही बात करेंगे। लेकिन हमारे साथ प्रोफेसर भुवन जोशी जी भी हैं। प्रोफेसर भुवन जोशी जी, आपको भी बधाई, आपकी पार्टी ने भी पिछली बार से 2.5 गुना ज्यादा सीटें जीती हैं, जिसका खुद पार्टी अध्यक्ष अखिलेश यादव ने ट्वीट करके जिक्र किया है। और सबसे बड़ी बात यह कि 6 महिला कैंडिडेट आपकी भी हैं जो इस चुनावी मैदान में जीती हैं। सर्वप्रथम आपके चैनल के माध्यम से मैं उत्तर प्रदेश की महान जनता को धन्यवाद करने देना चाहूंगा कि उन्होंने समाजवादी पार्टी को सीट भी बढ़ाई और वोट प्रतिशत भी बढ़ाया।
और हमने लगातार माननीय अखिलेश यादव जी के नेतृत्व में 5 साल युवाओं के लिए, मजदूरों के लिए, किसानों के लिए, मातृशक्ति के लिए, विद्यार्थियों के लिए, अंगड़ों पिछड़ों के लिए जो संघर्ष किया, वो संघर्ष जारी रहेगा, क्योंकि समाजवादी पार्टी संघर्ष की पार्टी है और हम संघर्ष करते रहेंगे। सर, अगड़े पिछड़े जाति इन सब पर बात करूंगी, जो आपका जितना भी आपका रणनीति तैयार की गई थी वो सभी समीकरण जो है वो धरे के धरे रह गए, लेकिन आपको बधाई दी। मन में कसक तो कहीं ना कहीं हो रही होगी कि जो आप जीत दर्ज करना चाहते थे वो जीत आपको नहीं मिल पाई। करेंगे चर्चा इस पर, हमारे साथ मनीष गुप्ता जी भी हैं, राजनीतिक विश्लेषक है, उनसे आइए एक जल्दी से रिएक्शन लेते हैं। मनीष जी, स्वागत है आपका न्यूज 18 पर। देखिए, प्रचंड जीत, जो बड़े बड़े बुद्धिजीवी थे, जो बड़े ज्ञानी थे, अनुभवी थे, उन सब के अनुभव धरे के धरे रह गए सर, क्योंकि ये बीते लंबे समय से चर्चा का विषय बना हुआ था कि इस बार बीजेपी का 2022 के चुनाव में वैसा प्रदर्शन नहीं देखा जाएगा जो 2017 में देखा गया था। लेकिन सर, जो नतीजे जो आए हैं वो गदगद कर देने वाले हैं। हम सीटें कम जो हुई हैं उस पर चर्चा नहीं कर रहे हैं। बीजेपी ने जो कहा वो कर दिखाया, जमीन पर जो काम किए वो सब देखते हुए नहीं, लोगों ने उनको वोट दिया। लेकिन हम आज जिस मुद्दे पर बात कर रहे हैं, महिला शक्ति के ऊपर बात कर रहे हैं, आपका एक रिएक्शन कि महिलाएं जो सबसे ज्यादा जीती हैं वो 25 हैं बीजेपी की कैंडिडेट जिन्होंने अपनी भागीदारी दर्ज की है। ना सिर्फ मतदाता महिला जो है उन्होंने बढ़ चढ़कर इस वोटिंग में हिस्सा लिया, बल्कि उम्मीदवार भी हैं 25 जो जीते हैं। देखिए, अगर एक पार्टी किसी भी पार्टी के परिप्रेक्ष्य को ध्यान में ना रखते हुए बाहर से देखें तो महिलाएं अब चुनाव जीत रही हैं, महिलाएं अब चुनाव में जोर शोर से प्रचार करती हैं, महिलाएं अब पार्टी के ऑफिस में, चाहे वो समाजवादी पार्टी हो या भाजपा हो या कांग्रेस हो, उनके वहां जाके भांगड़ा डालती हैं। अब नारी शक्ति को थामना असंभव है। जो लोग नारी शक्ति को कमतर आंकते थे वो अब पिछवाड़े, जो पीछे जाके पड़े हुए हैं। महिलाओं ने ये बता दिया है कि अब यह देश में उनकी भागीदारी बराबर की है। और जहां तक बीजेपी की जीत को महिलाओं से मैं जोड़ के देखता हूं तो मैं ये समझता हूं कहीं ना कहीं 3 तलाक के मुद्दे पर महिलाओं ने जो वोट दिया है और महिलाओं ने जो मुखर होकर अपने पति से कहा है कि नहीं, मनीष जी ये नहीं बोल सकते कि महिलाओं ने दिखा दिया है कि देश में उनकी जो हिस्सेदारी है वो बराबर। लाइना प्रायोजक, पेट सफा आयुर्वेदिक चूर्ण, पेट सफा हर रोग दफा। न्यूज हेडलाइन ना प्रायोजक, पेट सफा आयुर्वेदिक चूर्ण, पेट सफा हर रोग दफा। ताबेजू के तमाम रस्ता पर जमानो मेहरामण उमटी पड़ू हतु ने भव्याती भव्य जे स्वागत करवामां आव्यु, परंतु आजे सांजे 4 कलाके केंद्रीय गृहमंत्री अमित शाह अमदावाद पहुंचशे। सांजे 6 वागे सोमनाथ ट्रस्टी बैठक में तेओ भाग लेशे। गांधीनगर राजभवन खाते मळशे सोमनाथ ट्रस्टनी बैठक। 12 मार्चे राष्ट्रीय रक्षा शक्ति यूनिवर्सिटी में हाजर रहेशे अने केन्द्रीय गृहमंत्री रक्षा शक्ति यूनिवर्सिटी लोकार्पण पदवीदान कार्यक्रम में तेओ संबोधन करशे। तो 12 मार्चे अमदावाद में कोचरब आश्रम की मुलाकात लेशे। कोचरब आश्रम खाते साइकिल रेली ने अमित शाह प्रस्थान करावशे अने 12 मार्चे रात्रे तेओ दिल्ली जवा माटे रवाना थशे। रक्षा शक्ति यूनिवर्सिटी खाते 12 मार्च रोज वडाप्रधान नरेन्द्र मोदी की उपस्थिति में प्रथम पदवीदान समारोह आयोजन कर मुख्य अतिथि तरीके वडाप्रधान नरेन्द्र मोदी, आ उपरांत गृहमंत्री अमित शाह, मुख्यमंत्री भूपेन्द्र पटेल, राज्यपाल देवव्रत आचार्य और यूनिवर्सिटी कुलपति डॉक्टर बीमल एन पटेल उपस्थित रहते। तो बधु कलाक समाचार जोशु, परंतु अत्यार आप शो रजा, नमस्कार। कि भाई 2019 के जीत